એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર અરવલ્લીથી અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે. સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિનો મામલો. માલપુરના રામપુર ગામના ડેપ્યુટી સરપંચે આપ્યું કલેક્ટરને આવેદનપત્ર. સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક વિરુદ્ધ આપ્યું આવેદનપત્ર. સંચાલક બીકે તરાનું લાયસન્સ રદ કરવા આપ્યું આવેદનપત્ર. અનાજ પૂરતું પ્રમાણમાં ન આપતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. માલપુરના રામપુર ગામમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક બીકે તરાર દ્વારા ગ્રામજનોને યોગ્ય પ્રમાણમાં અનાજ તો પૂરતો જથ્થો ન અપાતા અને ગ્રાહકો જોડે દાદાગીરી તેમજ અભદ્ર વર્તન કરાતા ગ્રામજનોએ ડેપ્યુટી સરપંચની રજૂઆત કરી હતી, જેને લઈને ડેપ્યુટી સરપંચ દ્વારા સંચાલક જોડે વાતચીત કરતા યોગ્ય જવાબ ન મળતા ડેપ્યુટી સરપંચ દશરથભાઈ કેવલભાઈ વણસારા દ્વારા સંચાલક વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને યોગ્ય નિર્ણય અને ગ્રામજનોને ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી અને સસ્તા અનાજની દુકાન ધરાવતા સંચાલક બીકે તરાનું લાયસન્સ રદ થાય અને ગ્રામજનોને અનાજ મેળવડા ગ્રુપ સહકારી મંડળીની ફાળવણીની રજૂઆત કરી હતી. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે, આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. હા નમસ્કાર સાહેબ, હું ગામ રામપુરથી બોલું છું. તાલુકો માલપુર છે. અમારા કોટાની અંદર એક તકલીફ છે સાહેબ, ખાસ મારી નંબર વિનંતી છે આ તકલીફ સાંભળવા માટે. અને હું તમને ખાસ મારી નંબર વિનંતી કરું છું કે અમે આ વારે ઘડી અમારા કોઈ લેડીઝ જાય લેવા માટે માલ, તો કોટામાંથી માલ પૂરું મળતું નથી અને ત્યાં જઈ અને કોટામાં માલ લેવા જાય એની સામે એ ઝઘડો કરે છે, અથવા તો આટલું જ આવશે લેવો તો લેવો નહીં કે જતા રહો આમ જ્યાં જુઓ ત્યાં જાઓ આમ જેમ તેમ જેમ જાતે એમ બોલે છે. અથવા તો અમારે આ શું કરવું સાહેબ, હવે તમે કરો એ ફાઇલ લંચ આવે, અમે તો ફસાયા છીએ. અમારા કોટાની અંદર અમને કોઈ કૂપન મળતી નથી અથવા તો કોઈ માલ પૂરતું મળતું નથી. આ કહેવા જઈએ છીએ તો લોકો સામો પડે છે અને પેલો જે જે ભાઈ જે છે ને જે ભાઈ એ બીકે તરાશ એ છે બીકે તરાશ એ અમારી સામે પડે છે અને તમને જેમ ફાવે એમ કરો જાઓ, જે મળતો એ જ મળશે, હું કંઈ હું મારા ઘરનું આપું નહીં એવો જવાબ કરે છે અમને. અને વધારે કંઈ કહેવા જઈએ તો માલપુર જતા રહો એટલે માલપુરની ધાક અમને ધમકી આપે છે બહુ, એટલે અમે આ તરાશ તરાશ થઈ ગયું છે, કંટાળી જઈએ સાહેબ. હવે તમને જેમ ગમતો તેમ અમારો આ ગામનો વિકાસ કરજો સાહેબ. મારી ખાસ તમે જય જય ભારત. અખિલ ભારતીય બંજારા યુવા સેના અધ્યક્ષ મુકેશ કરવણજારા, ઉત્તર પ્રદેશ. આજે વણજારા સમાજના માલપુરની બાજુમાં, માલપુર તાલુકાની બાજુમાં વણજારા સમાજનું ગામ રામપુર આવેલું છે. તેમાં વણજારા સમાજ સાથે અન્યાય, એટલા માટે આજે મને અહીંયા બોલાવવામાં આવ્યું છે કે અમારા વણજારા સાથે અન્યાય થઈ રહ્યો છે, જેને રેશન કાર્ડમાં પંડિત દીનદયાળમાં ઈઓનો અનાજ ઓછું મળે તથા અનાજની જે પાવતી કાયદેસર મળ્યું છે તે મળતી નથી. તો હું અખિલ ભારતીય બંજારા સેના ગુજરાત સરકાર અથવા નાયબ સરકારને એ રજૂઆત કરવા માગું છું કે વણજારા સમાજ સાથે ન્યાય થવું જોઈએ અને જે રાશન ઓછું આપવા જે પૂરતા પ્રમાણમાં મળી રહે અને વણજારા સમાજને કાયદેસર જે પાવતી આપવામાં આવે છે કાયદેસર પાવતી મળી જોઈએ. પણ જો વણજારા સમાજે આવું જ અન્યાય થતું રહેશે તો બીજી વખત અમે આંદોલનની નાયબ કલેક્ટરના આવેદનપત્ર આપશું અને પછી અમે જિલ્લામાં પણ કલેક્ટરના આવેદનપત્ર આપવા સહમત થશું. અને જો અહીંયા કદાચ આ કામ પૂરું થતું હોય તો અમારું કામ અહીંયા અમે અટકાવશું. પણ જો વણજારા સમાજે વારે ઘડી આવું જ થશે તો કાયદેસર એના ઉપર કાર્ય કરવામાં આવશે. દશરથભાઈ કેવલભાઈ વણજારા, હું પોતે ડેપ્યુટી સરપંચ છું. ગ્રામજનોને પૂરતું અનાજ ના આપતા ગ્રામજનોએ મારી જોડે આવ્યા કે સરપંચ સાહેબ મારી જોડે અમારા પૂરતું અનાજ આપતા નથી. એ બાબતે હું સંચાલકને બીકે તરાળ રામપુર ગામે સસ્તા અનાજની દુકાન ચાલતા હું એને કહેવા ગયો કે મારી જોડે જેવું તેવું વર્તન કર્યું, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો, એવું કહીને જેવું તેવું અમારી લેડીઝો જોડે વર્તન કરતો હોય છે, ગાળાગાળી કરતો હોય છે. અને કલેક્ટર સાહેબશ્રીને અમારું આ નિવેદનપત્ર આપવા અમે ગ્રામજનોએ બધા ભેળા થઈને આવેલ છે. માલપુર તાલુકાથી તો અમને સોસાયટીમાં જઈએ પૂરું અનાજ મળતું નથી અને અમને જેમ તેમ બોલે છે, ઉતાવળ હોય તો જતારો ને એનું એનું કામ કરે છે, અમને આપવા માટે એ બે ત્રણ ધક્કા કરાવે છે. બે ત્રણ વખત જઈએ તો પણ શાંતિથી આપતો નથી, એની ઘરવાળી પણ બોલે છે, એ પણ બોલે છે, પૂરતું અનાજ પણ મળતું નથી, અમારે કેવી રીતે જિંદગી જીવવી.